વાત કરીએ અંબાજીની, જ્યાં પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઈને વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ખોડીપલી સર્કલ પાસે ટાયરો સળગાવીને વિરોધ નોંધાવાયો છે. તો વેપારીઓ રસ્તા ઉપર ચક્કાજામ કર્યું છે. કલેક્ટર અને ડીડીઓ વિરુદ્ધ નારા લગાવાઈ રહ્યા છે. પોલીસ સાથે વેપારીઓએ ઘર્ષણ પણ જે હતું તે સર્જાયું હતું. આ સ્થિતિ જોવા મળી ઘર્ષણની. પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરતા મામલો વધુ ભીંચક્યો હતો. આંગે વધુ માહિતી આપશે સંવાદદાતા મહેન્દ્ર. મહેન્દ્ર, હાલની જો સ્થિતિની વાત કરવામાં આવે, વેપારીઓ રોષે ભરાયા છે, ઘર્ષણની સ્થિતિ પણ ઉદભવી હતી. હાલનો શું માહોલ છે, શું પરિસ્થિતિ છે? ચોક્કસપણે વિધાત, આપને બતાવી દઉં કે પ્લાસ્ટિક પ્રતિબંધના મામલા લઈને અંબાજીના વેપારીઓ આજે રોડ ઉપર ઉતરી આવ્યા છે. જોકે ગઈકાલની એક વાટાઘાટો સારું હતી અને ગઈકાલે મોડી સાંજે પણ જિલ્લા કલેક્ટરશ્રી સાથે ગઈકાલે પણ આ જ મામલે જે ખાસ રજૂઆતો થઈ હતી. બીજી તરફ જ્યાં પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને સખત રૂખ અપનાવાઈ રહ્યું છે પોલીસ તરફથી, ત્યારે આ મામલે વેપારીઓમાં રોષ છે અને આ રોષ સાથે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. બીજી તરફ આજની જો વાત કરવામાં આવે, પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને વેપારીઓનો રોષ જે છે ભભૂકી ઉઠ્યો અને સાથે સાથે ઘર્ષણની સ્થિતિ આ વિસ્તારમાં જોવા મળી છે. તો ખોડીવડલી સર્કલ પાસે ટાયરો સળગાવીને વિરોધ નોંધાવાયો છે. વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા, ચક્કાજામ કર્યો હતો. તો બીજી તરફ પોલીસે પણ પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો. તો લાઠીચાર્જ કરતા મામલો વધુ ગરમાયો. હાલમાં વેપારીઓ ખૂબ જ રોષે ભરાયા છે અને આ અંગે વિરોધ દર્શાવી રહ્યા છે. તો અંબાજીમાં પ્લાસ્ટિકના પ્રતિબંધને લઈને વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વધુ એક વાર જોડાયા છે સંવાદદાતા મહેન્દ્ર. જી મહેન્દ્ર, શું અપડેટ? હા ચોક્કસ વિધાતા, કે વેપારીઓ અંબાજીના ભાદરવી પૂનમને લઈને સરકારે જે પ્લાસ્ટિક મુક્તિ મેળાની ટીમ સાથે મેળો આયોજન કરવાની વાત કરી છે, જેમાં રાજ્ય સરકારે 20 માઇક્રોન સુધીની પ્રતિબંધ કરેલી. એ સિવાયની પણ અંબાજીમાં જે અધિકારીઓ 20 માઇક્રોન ઉપરની પ્લાસ્ટિકની થેલીઓ પર રેડ કરતા વેપારીઓમાં ભારે રોષ ભભૂક્યો છે. અને આ બાબતને લઈને ગઈકાલે જિલ્લા કલેક્ટર સાથે વેપારીઓ પણ વાટાઘાટને ચર્ચા કરી હતી, પણ કલેક્ટરે સ્થિતિ ધરાવ ના પાડી દીધી હતી કે મેળામાં કોઈ પણ જાતનું પ્લાસ્ટિકનું વેચાણ નહીં કરી શકાય અને કાયદેસરની કાર્યવાહી લઈને વેપારીઓમાં ભારે રોષ ભભૂક્યો છે. અને ગઈકાલે મોડી સાંજે પણ વેપાર ધંધા બંધ કર્યા હતા. આજે વહેલી સવારથી ખાણીપીણી, હોટલો, ગેસ્ટ હાઉસ તમામ પ્રકારના ધંધા રોજગાર બંધ રાખી અને રસ્તા ચક્કાજામ કર્યા છે અને રસ્તા ઉપર ટાયરો પણ સળગાવ્યા છે. જોકે કેટલીક જગ્યાએ પોલીસને અને વેપારીઓને સામસામે થતા પોલીસે પણ લાઠીચાર્જ કર્યા અને દ્રશ્યો સામે અમને જોવા મળ્યા હતા. અને વેપારીઓએ હજી આક્રોશ કર્યો છે કે જ્યાં સુધી અમને પ્લાસ્ટિક પ્રતિબંધમાંથી મુક્તિ નહીં આપવામાં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને હજી આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જી મહેન્દ્ર, આંદોલન વધુ ઉગ્ર બની શકે છે, પરંતુ સાથે સાથે પ્લાસ્ટિકના પ્રતિબંધને લઈને જો વાત કરવામાં આવે, પર્યાવરણની જાળવણી માટે જે નિયમ છે, તો શું માનવું છે વેપારીઓને આ મુદ્દે અને શા કારણે તેઓ આટલો રોષ બતાવી રહ્યા છે? ચોક્કસપણે જાળવણી માને છે અને સ્વચ્છતા માટેનું જે એક અભિયાન છે, પણ જે પ્રતિબંધ કરેલું છે 20 માઇક્રોન સુધીનું, ત્યાં સુધી વેપારીઓ પણ સંમત થયા છે કે 20 માઇક્રોન થી નીચેની અને 20 માઇક્રોન વાળી અમે પ્લાસ્ટિકની પોલિથીન બેગ, કેરી બેગ નહીં વાપરીએ, પણ તેથી ઉપર જે 50 માઇક્રોન વાળી છે તેના માટે અમને જો પરમિશન આપવામાં આવે તો મેળામાં જે લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે તેને નાની મોટી સામગ્રી, પ્રસાદ, પૂજા પાણી લઈ જવા માટેની વસ્તુઓ માટે એમને સવલતિયા રહે એના માટે એક આ વેપારીએ માંગ કરી છે. જે ખાસ કરીને અંબાજીની વાત કરવામાં આવે, અંબાજીના મેળાની વાત કરવામાં આવે, ખૂબ જ મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ પહોંચતા હોય છે, યાત્રાઓને શું આની કોઈ અસર પહોંચશે? ચોક્કસપણે એમ કહી શકાય કે હાલ તબક્કે તો અંબાજીમાં આજે જે બધું બજારો બંધ છે તેના કારણે યાત્રા ઉપર તો અસર તો છે, પણ મેળા દરમિયાન જો કોઈ પણ જાતનું નાની પણ વસ્તુ લેવી હોય તો થેલીમાં લેવાની શક્તિ હોય છે. જો પ્લાસ્ટિક હાથમાં લઈ જવામાં, પ્રસાદ પણ પૂજા પર હાથમાં લઈ જવાની એક શક્યતા રહે છે કદાચ. હાલમાં વેપારીઓમાં રોષ છે, તેમનું જે માનવું છે નિયમો તો છે, પરંતુ સાથે સાથે આ નિયમોને થોડા હળવા કરવા માટેનું તેમનું કહેવું છે અને તેને લઈને જ તેમનો જે રોષ છે તે રોષ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. અંબાજીમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઈને હાલમાં રોષનો માહોલ અંબાજીમાં જોવા મળી રહ્યો છે. દુકાનો બંધ રાખવામાં આવી છે વેપારીઓ દ્વારા અને સાથે સાથે આ ઘર્ષણ જે છે તે સ્થિતિને જોતા પોલીસ મોટી સંખ્યામાં પહોંચી હતી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે, પરંતુ સાથે સાથે એવા અણસાર છે, એવા આસાર છે કે આ મામલો વધુ ગરમાઈ શકે છે. તો પોલીસ સાથે વેપારીઓએ ઘર્ષણ કર્યું હતું અને ઘર્ષણની આ ઘટના બનતા પોલીસનો વધુ કાફલો અહીં ખડકી દેવાયો છે. એક તરફ જ્યાં ભાદરવી પૂનમના મેળાને લઈને ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ તો ત્યાં પહોંચે છે બજારોમાં જ્યાં ખરીદી કરતા હોય છે યાત્રાળુઓ, ત્યાં બીજી તરફ વેપારીઓએ બંધ પાડીને વિરોધ દર્શાવ્યો છે.